બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો પાલિત ખાતે બજરંગ દળની સૂર્ય જાગરણ યાત્રા આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું. યાત્રા નિમિત્તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં પ્રવેશેલી બજરંગ દળ દ્વારા આયોજિત સૌર્ય જાગરણ રેલી પાલેજ ખાતે આવી પહોંચતા હિન્દુ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સવારે 10 વાગે સૌર્ય જાગરણ યાત્રા પાલેજ ખાતે આવી પહોંચી હતી. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ગત રાત્રિથી પાલેજમાં યાત્રાના રૂટ ઉપર પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. મુખ્ય બજારમાં બેરકો ગોઠવી દેવામાં આવ્યા હતા. પાલેજ ખાતે બુધવારે 10 વાગ્યાના સુમારે સૌર્ય યાત્રા પાલેજ હાઈવેથી પ્રસ્થાન કર્યું હતું. સ્થાનિક હિન્દુ સમાજના લોકોએ સ્વાગત કરી આરતી કરી હતી, ટૂંકું રોકાણ કરી રવાના થઈ હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પાલેજ હાઈવેથી તરાપવાળા માર્ગ પરથી પાલેજ બજારમાં સ્ટેશન રોડ થઈ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પસાર થઈ હતી. યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો, બજરંગ દળના કાર્યકરો સહિત સ્થાનિક ભાજપ કાર્યકરો, મલંગખાન પઠાણ, પંચાયત ઉપસરપંચ સબ્બીર પઠાણ, સદસ્ય વીરેન્દ્રસિંહ ગોહિલ, અન્ય કાર્યકરો પણ સ્વાગતમાં જોડાયા હતા. ગત તારીખ 23 સપ્ટેમ્બરના રોજ બારડોલીથી નીકળેલી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ આયોજિત સૌર્ય તાપી તેમજ નર્મદા જિલ્લામાં થઈને ગત રોજ જિલ્લા ભરૂચ જિલ્લામાં પ્રવેશી હતી. અહીં પાલેજથી યાત્રા પસાર થઈ આગળના આમોદ તરફના રૂટ પર રવાના થઈ હતી. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બોડી વોર્ન કેમેરાથી પોલીસે ચાંપતી નજર રાખી હતી. સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા સમુદાયના વેપારીઓ સાથે બેઠક કરી હતી. શાંતિ જળવાય એવા પૂરતા પ્રયાસો કર્યા હતા. તમામ સમાજ દ્વારા પૂરતો સહયોગ આપવામાં આવ્યો હતો. યાકુબ પટેલ, છેડેશ ટીવી, ભરૂચ.